महुआ તાલુકાના અનાવલ ખાતે અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમારોહ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। અનાવલના વલ્લભ માનવો દ્વારક મંડળ ખાતે આયોજિત સમારોહમાં મંત્રીશ્રીએ મંડળીને સુવર્ણકાળમાં પ્રવેશવા બદલ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વર્ષ 1971માં શરૂ થયેલી આ મંડળી શ્વેત ક્રાંતિમાં સહયોગ આપી વિકાસના નવા સીમા ચિહ્નો સર કરી રહી છે। ખાસ કરીને આ દૂધ મંડળી 393 સભાસદો પૈકી 300 જેટલા મહિલા સભાસદો ધરાવે છે, તેમજ દૈનિક ધોરણે 22,984 દૂધ મંડળીમાં જમા કરવામાં આવે છે। એમ જણાવી ગ્રામજનો પશુપાલકોના જીવન ધોરણમાં બદલાવ અને ગ્રામ્ય અર્થકારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ મંડળીને શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, વસુધરા ડેરીના પ્રમુખ ગમનભાઈ પટેલ, અનાવલ મંડળીના પ્રમુખ જગુભાઈ પટેલ, અગ્રણીઓ જયેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। અનાવલ ગામે 51 વર્ષમાં પ્રવેશી રહ્યા દૂધ મંડળી, ત્યારે એના સંદર્ભમાં સુવર્ણ જયંતિ ઉજવણીના ભાગરૂપે અનાવલ દૂધ મંડળીના જે સભાસદો હતા એ સભાસદો વચ્ચે મારા જે અહેવાલ થયો, આ અનાવલ મંડળીની અંદર આદ્ય સ્થાપક જેમણે શરૂઆત કરી હતી એ વડીલો જે અહીંથી અવસાન પામ્યા છે એવી જાણ મળી ત્યારે એમના સદગતોને આત્માને શાંતિ મળે, કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમને પણ શાંતિ મળે એવી હું પરમ કૃપારૂ પરમાત્માને પ્રાર્થના કરું છું। સાથે આ અનાવલ ડેરીના તમામ પશુપાલક મિત્રો પગભર કઈ રીતે બને એ માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે તેની મેં જાણકારી આપી છે। આવનારા દિવસોમાં પશુપાલક ભાઈ કે બહેન જે દૂધ ઉત્પાદકો છે એ લોકો પગભર બનીને બહાર નીકળશે એવી ચોક્કસ મને ખાતરી છે। અનાવલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી 50 વર્ષ પૂરા કર્યા છે, સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહી છે ત્યારે આજે આદરણીય મંત્રી શ્રી કુંવરજીભાઈ ઉદ્ઘાટક તરીકે આવ્યા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ એમણે આપણા સભાસદ મિત્રોને કરી છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને સુમૂલ ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારું દૂધ ઉત્પાદન થાય, આવનારા 2025માં 25 લાખ લીટર દૂધ થાય એવો સંકલ્પ કરેલો છે એ રસ્તે આગળ વધવા માટેનો અનુરોધ કર્યો। નવીનભાઈ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા।